નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિકાસ માટે 13.22 કરોડના કામોની મંજૂરી અપાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષ 2024-25 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસના કામોની પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સમીક્ષા કરી હતી અને 13.22 કરોડના કુલ 412 વિકાસના કામોની મંજૂરી આપી હતી. મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી, તેમજ નગરપાલિકાઓને મોટી ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાના કામોની જોગવાઈ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું. આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે. આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત, તાલુકા આયોજન મંડળ, નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં 412 જેટલા નાના મોટા વિકાસના કામો 1322.53 લાખ એમાં નું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે. 24-25ના વર્ષ માટે અને 23-24ના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે, જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે, અને એના આગળના વર્ષના 21-22ના પણ થોડા ઘણા કામો જે શરૂ નહોતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી. અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે, જેને જનપ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો, બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ, ગ્રામ પંચાયત, એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું. એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે, અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે, એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના 24-25ના કામો છે એની હમણાં જ 28-2 પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.